અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો આપણી પાસે અહીં ત્રણ અપૂર્ણાંક છે જેને ચડતા ક્રમમાં ગોઠવવા સૌપ્રથમ એ શોધવાનું છે કે ત્રણેયમાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે ત્રણમાંથી વચ્ચે કયો આવશે અને સૌથી મોટો અપૂર્ણાંક કયો છે આ ત્રણેય અપૂર્ણાંકને જુઓ તેના વિશે વિચારીએ અને નક્કી કરીએ પહેલો અપૂર્ણાંક છે સાત દશાંશ તેના વિશે વિચારીએ તો ધારો કે તમારા માંથી સાત મિત્રોએ બ્લુ જીન્સ પહેર્યું છે એટલે કે મોટા ભાગના મિત્રોએ બ્લુ જીન્સ પહેર્યું છે હવે એક તૃતીયાંશ વિશે વિચારો એટલે કે મોટા ભાગના મિત્રોએ બ્લુ જીન્સ પહેર્યું છે હવે એક તૃતીયાંશ વિશે વિચારો ધારો કે તમારા ત્રણ શિક્ષકો એક શિક્ષક ચશ્મા પહેરે છે ત્રણ માંથી એક એ કઈ વધારે કહેવાય નહીં બધામાંથી મોટા ભાગના ચશ્મા પહેરે છે એવું કહી શકીએ નહીં આમ આ અપૂર્ણાંક સૂચવે છે કે સમૂહમાંથી માંથી મોટા ભાગના જ્યારે આ અપૂર્ણાંક વિશે એવું કહેવાય નહીં માટે જે મોટા ભાગનું છે તે મોટું છે તેમ કહી કહી શકીએ શકીએ આમ જો આ બંને અપૂર્ણાંકની વાત કરીએ તો અનુમાનની રીતે કે સાત દશાંશ એ એક તૃતીયાંશ કરતા મોટો અપૂર્ણાંક છે પણ અહીં હજુ એક અપૂર્ણાંક છે પાંચ સષ્ટાંશ છ માંથી પાંચ જે પણ સમૂહમાંથી મોટો ભાગ દર્શાવે છે પણ શું આ મોટા ભાગનો સમૂહ એ સાત દશાંશમાં દર્શાવેલ મોટા ભાગના સમૂહ કરતા વધારે મોટો છે એમ એમ કહી શકીએ તે થોડું લાગે છે તો હવે આપણે કરીએ કે આ દરેક અપૂર્ણાંકને જુદી રીતે લખીએ જેથી સહેલાઈથી તેમની સરખામણી કરી શકીએ જેથી આપણને દશાંશ કે તૃતીયાંશ કે ષષ્ટાંશને સરખાવવા નહીં પડે કારણ કે તે દરેક અલગ અલગ સમૂહ દર્શાવે છે માટે તેની સરખામણી કરવી થોડું અઘરું થઈ જશે આમ આપણે તેમને સરખા કદના સમૂહમાં ફેરવી નાખીએ તેમ કરવા આપણી પાસે કોઈ એવી સંખ્યા હોવી જોઈએ જે દસ ત્રણ અને છ નો અવયવી હોય જેથી દરેકનો છેદ સમાન બને તે શોધવાની એક રીત એ છે કે ત્રણેયમાંથી સૌથી મોટો છેદ કયો છે તે જુઓ તે દસ છે હવે દસ ના અવયવીઓ વિશે વિચારીએ પહેલો અવયવી મળે દસ કારણ કે દસ ગુણ્યા એક બરાબર દસ મળે હવે જુઓ આ ત્રણ અને છ ને કોઈ સંખ્યા સાથે ગુણીને દસ મેળવી શકાય કે જેથી બધા સમાન બને કોઈ એવી સંખ્યા છે જેના ત્રણ ગણા દસ થાય એવી કોઈ સંખ્યા નથી માટે આગળ વધીએ દસ થી કામ થયું નહીં દસ થી કામ થયું નહીં દસ નો બીજો અવયવી દસ ગુણ્યા બે જે વીસ છે ફરીથી વિચારો કે ત્રણ અને છ ને કોઈ સંખ્યા સાથે ગુણીને વીસ મેળવી શકાય ના તેવું થઈ શકે નહીં માટે વીસ વિચારીએ ચાલો જોઈએ વડે ગુણતા ત્રીસ મળે આમ ત્રણ માટે તે યોગ્ય છે છ માટે શું કહી શકાય છ પંચામ ત્રીસ આમ સામાન્ય છેદ મેળવવા ત્રીસ મદદરૂપ થશે ત્રીસ એ દસ ત્રણ અને છ નો અવયવી છે તો ચાલો દરેક અપૂર્ણાંકમાં છેદ ત્રીસ મળે તે રીતે ફરીથી લખીએ તે રીતે ફેરફાર કરીએ પહેલા લઈએ સાત દશાંશ છેદમાં જોઈએ માટે આ અપૂર્ણાંકને શેના વડે ગુણીએ જેથી મળે દસ ગુણ્યા ત્રણ બરાબર ત્રીસ અંશ અને છેદને સરખી સંખ્યા સાથે ગુણતા આમ સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ આમ સાત દશાંશ અને એકવીસ તૃતીયાંશ બંને સમાન થશે આપણે ફક્ત આ સમૂહના કદમાં ફેરફાર કર્યો છે આપણે છેદમાં ફેરફાર કર્યો જેથી દરેકની સરખામણી કરી શકાય પણ આપણે અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી દસ માંથી સાત એ ત્રીસ માંથી એકવીસ જેટલા જ છે ચાલો એક તૃતીયાંશ વિશે વિચારીએ ફરી છેદમાં હોવા જોઈએ ત્રીસ માટે આ વખતે દસ સાથે ગુણીએ ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ અંશને પણ દસ વડે ગુણતા દસ એકા દસ ત્રીસ માંથી દસ અને ત્રણ માંથી એક બંને સમાન છે જો ત્રીસ માંથી દસ લોકો અથવા એક તૃતીયાંશ બંને સરખા કદના જ સમૂહ છે અને અંતે પાંચના છેદમાં છ તેના છેદમાં તેના છેદમાં ત્રીસ મેળવવા શેના વડે ગુણવું પડે છ પંચામ ત્રીસ માટે અંશને પણ પાંચ વડે ગુણતા પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ આમ હવે મૂળ અપૂર્ણાંકો કે જેની સરખામણી કરવી થોડી અઘરી બાબત છે તેને બદલે હવે જે સંખ્યાઓ છે એકવીસ ના છેદ માં ત્રીસ દસ ના છેદમાં ત્રીસ અને પચીસ ના છેદમાં ત્રીસ છે આ પરિસ્થિતિમાં દરેક અપૂર્ણાંક ત્રીસાંશ માં છે દરેક ત્રીસ નો સમૂહ દર્શાવે છે માટે હવે સરખામણી સરળતાથી થઈ શકે દરેકના અંશને જુઓ તે દરેક ત્રીસ માંથી કેટલામો ભાગ દર્શાવે છે સાત દશાંશ એ ત્રીસ માંથી એકવીસ દર્શાવે છે તે જ રીતે એ દર્શાવે છે સ્પષ્ટ છે કે એકવીસ એ ત્રીસ માંથી દસ કરતા વધુ ભાગ દર્શાવે છે આમ શરૂઆતમાં આપણે જે ધારણા કરી હતી તે સાચી પડી કે સાત દશાંશ એ એક તૃતીયાંશ કરતા મોટો અપૂર્ણાંક છે પણ આ ત્રીજા અપૂર્ણાંકની સરખામણી કરવામાં તકલીફ પડી હતી હવે આપણે વધુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ત્રીસ માંથી પચીસ એ આ સમૂહનો સૌથી મોટો ભાગ દર્શાવે છે પચીસ એ દસ કે એકવીસ કરતા વધુ મૂલ્ય ધરાવે છે આમ હવે આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ સૌથી નાનો અપૂર્ણાંક છે દસ ત્રીસા જે એક તૃતીયાંશ બરાબર છે આમ એક તૃતીયાંશને સૌથી પહેલા મૂકીએ માટે આ અપૂર્ણાંકને દૂર કરીએ હવે 30 માંથી 21 લઈએ કે 25 21 ઓછી કિંમત દર્શાવે છે જે 7 દશાંશ ને દર્શાવે છે આમ બીજા ક્રમે આવશે 7 દશાંશ માટે હવે 21 ત્રિશાંશ ને રદ કરીએ અને છેલ્લે બાકી રહે છે 25 ત્રિશાંશ જે 5 ષષ્ઠાંશ ને બરાબર છે આમ ચડતા ક્રમમાં અપૂર્ણાંક થશે એક તૃતીયાંશ સાત દશાંશ અને પાંચ ષષ્ટાંશ